રાજકોટના પીઠડીયા ટોલટેક્સ નજીક કારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો. કારમાં ચોરખાનું બનાવી છુપાવ્યો હતો 629 બોટલ દારૂ. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી જૂનાગઢના 4 શખ્સોની કરી અટકાત. સુરેન્દ્રનગરમાં ભર બજારમાં યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ. બાઇક પર આવેલા શખ્સોએ કર્યું ફાયરિંગ. યુવક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. 2 ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ. વડોદરામાં ઉકાનીદારી બાઇકર્સ ગેંગનો તરખાડ. 30 મિનિટમાં 3 મોર્નિંગ વોકર્સની ચેઇન લૂંટી ફરાર થયા ભેચાવાજ. વૃદ્ધાના ગળામાંથી 3 તોલાના મંગળસૂત્રની લૂંટ. નિઝામપુરામાં 2 મોર્નિંગ વોકર્સને લૂંટ્યા. ભાજપના કોર્પોરેટર ચેઇન સ્નેચિંગના બન્યા શિકાર. સાયકલિંગ કરતા કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહની ચેઇન લૂંટી 2 ગઠિયા ફરાર થયા. એક દિવસમાં અલગ અલગ 4 જગ્યાએથી થયું ચેઇન સ્નેચિંગ. જમૈકામાં ઘૂસણખોરીના પુરાવા ન મળતા ફ્લાઇટ રવાના. ફ્રાન્સ સરકારના તપાસમાં ગેરકાયદેસર પુરાવા ન મળ્યા. જમૈકા એરપોર્ટ પર 253 મુસાફરો ભરેલી ફ્લાઇટ રોકાઈ હતી. જૂનાગઢના જૂના ગળોદર ગામમાં દીપડો પાંજરે પુરાયો. દીપડો દેખાતા ગામજનોએ વન વિભાગને કરી હતી જાણ. દીપડો પાંજરે પુરાતા ગામજનોએ હાશકારો અનુભવ્યો. જેતપુરના નવાગઢ રોડ ઉપર સ્ટ્રીટલાઇટનો જૂનો પોલ નમ્યો. ભારે પવનથી સ્ટ્રીટલાઇટનો પોલ નમી જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય. નવા પોલ નાખ્યા બાદ જૂના પોલ કાઢવાની કામગીરી અધૂરી રહેતા તંત્ર સામે ઉઠ્યા સવાલ. ક્વાંટ તાલુકાના પાડવાણી ગામમાં વાંસ ભરેલી આઈસર પલટી. અકસ્માતમાં 2 પુરુષ અને 1 મહિલાનું મોત થયું. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. અજમેરના રામગંજમાં ટ્રિપલ અકસ્માત. બસે ટક્કર મારતા કાર એકાએક ટર્ન થવાથી કાર અન્ય બાઇક સાથે ટકરાઈ. બસની ટક્કરથી કારમાં સવાર પિતા અને 2 પુત્ર સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા. કારની ટક્કરથી બાઇક પર સવાર પણ હવામાં ફંગોળાતા ઇજાગ્રસ્ત થયો. ઉત્તરાખંડના વિકાસનગરમાં આગ લાગતા 45 ઝૂંપડીઓ બળીને ખાક. આગની ઝપેટમાં અનેક લોકોને કર્યા બેઘર. 2 વર્ષમાં આ જ સ્થળે 2 વખત આગ લાગતા અનેક સવાલ. રહીશોએ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ચેક કર્યા. કારમાં આવેલું એક વ્યક્તિ ઝૂંપડીઓમાં આગ લગાવતું નજરે પડ્યું. પોલીસે કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી. રાજસ્થાનના ઝુંઝુનુમાં ગરમીનો પ્રકોપ. ભારે તાપથી જમીનભર માટી ઉકળવા લાગી હોય તેવો વિડીયો સામે આવ્યો. કેટલાક દિવસોથી અહીં ગરમીના કારણે માટીમાં પરપોટા થતા હોય તેવો વિડીયો વાયરલ થયો. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. 2 દિવસ કચ્છમાં હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. 24 કલાકમાં અનેક જગ્યાએ 43 ડિગ્રીએ પહોંચ્યો પારો. ગુજરાતના 5 શહેરમાં 43 ડિગ્રી નોંધાયું તાપમાન. અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી સાથે ગરમ શહેર રહ્યું. રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી નોંધાયું તાપમાન. આકરી ગરમી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી. આંધી તોફાન સાથે 11-13 મે સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ. 11 તારીખે ડાંગમાં પડી શકે છે હળવો વરસાદ. 12 અને 13 મીએ છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસુ. 10-12 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. ગુજરાતમાં જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. રાજકોટમાં ગરમી ભૂકાકાર છે. આગામી 5 દિવસ રાજકોટનું તાપમાન 42 ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતા. એક સપ્તાહમાં લૂ લાગવાના 227 કેસ નોંધાયા. આરોગ્ય અધિકારીએ લોકોને ગરમીથી બચવા કર્યા સૂચનો. ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં આવ્યો ભૂકંપ. સતત બીજા દિવસે ધ્રુજી ધરા. માળિયા હાટીના તાલાળા પંથકમાં 3.7 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો. તાલાળાથી 14 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું કેન્દ્રબિંદુ. રાજકોટમાં હાર્ટ એટેકથી 3 લોકોના મોત. 27 વર્ષીય પરિણીતા અચાનક બેભાન થતા મોત. મિત્રને મળવા આવેલા 28 વર્ષીય યુવકને આવ્યો હતો હાર્ટ એટેક. 47 વર્ષીય યુવકે પણ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો. કાળઝાળ ગરમી. અરવલ્લીના મોડાસામાં પ્રકોપ વર્તાવ્યો. છેલ્લા 2-3 દિવસથી તાપમાન 42 ડિગ્રીએ પહોંચતા રસ્તાઓ સુમસામ પડ્યા. ગરમીથી બચવા લોકો શેરડી અને લીંબુ શરબત જેવા ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા. વલસાડ જિલ્લાના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની સંભાવના. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ. મહીસાગરના પ્રથમપુરા ગામમાં 11 મે ફરી મતદાન થશે. બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચનો મોટો નિર્ણય. વિજય ભાભોર નામના યુવકે બુથ કેપ્ચરિંગ કરીને વિડીયો કર્યો હતો વાયરલ. મહીસાગરમાં બુથ કેપ્ચરિંગ મામલે વિડીયોમાં દેખાતા 2 આરોપીની ધરપકડ. સંતરામપુર પોલીસે ગુનો નોંધી 2 આરોપીને ઝડપી પાડ્યા. બુથના કર્મચારીઓના પણ લેવાયા નિવેદન. મતદાન અધિકારીઓની ભૂમિકાની પણ થશે તપાસ.
મહીસાગરમાં બુથ કેપ્ચરિંગ મામલે 6 કર્મી સસ્પેન્ડ. મતદાન મથકના 4 કર્મી અને 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા. તપાસ રિપોર્ટ બાદ ચૂંટણી પંચની કાર્યવાહી. પંચમહાલમાં નીટની પરીક્ષામાં સારા માર્ક સાથે પાસ કરાવવાનું કૌભાંડ. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ લેવાનું નક્કી કરાયું હતું. સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી મળ્યા 7 લાખ રૂપિયા. કલેક્ટરે સમગ્ર કૌભાંડનો કર્યો પર્દાફાશ. નીટની પરીક્ષામાં કૌભાંડ મામલે કોંગ્રેસે કરી તપાસની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, શિક્ષણ આજે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું. પહેલા પેપર ફૂટ્યા, હવે પરીક્ષામાં ગેરરીતી. આ મામલે ઊંડાણથી તપાસ કરવાની માંગ કરાઈ. મહેસાણામાં મતદાન બાદ ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ હળવા મૂંડવા દેખાયા. હરિભાઈ પટેલે મિત્રો સાથે કર્યું સ્વિમિંગ. સ્વિમિંગ પૂલમાં મિત્રો સાથે ચૂંટણીનો થાક ઉતારતા જોવા મળ્યા હરિભાઈ પટેલ. ભરૂચના એમએલએ રમેશ મિસ્ત્રીએ ચૈતર વસાવાના નિવેદન પર આપી પ્રતિક્રિયા. કહ્યું, નિવેદન ખોટું અને પુરાવા વગરનું. ચૈતરભાઈ પોતાની માનસિકતા સુધારે. ભરૂચ બેઠક પર 3 લાખ મતોથી જીતનો રમેશ મિસ્ત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. ચોથા તબક્કાના મતદાન માટે ગુજરાતના નેતાઓ મેદાને. ચૂંટણી પ્રચાર માટે ભાજપ મહુડી મંડળના સિનિયર આગેવાનો અને ગુજરાતના કાર્યકરો કરશે પ્રચાર. ભાજપ વાઇસ ચૂંટણી સહયોગી મુજબ બનશે લિસ્ટ. સીઆઈડી સેલે ભરૂચથી પાકિસ્તાનની એજન્ટની ધરપકડ કરી. સેનાની ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ. ધરપકડ કરાયેલો શખ્સ એન્જિનિયર. અમદાવાદના પિરાણા ધાર્મિક સ્થળ પર ઘર્ષણ મામલે બંને જૂથે સામસામે નોંધાવી ફરિયાદ. અસલાલી પોલીસે 35 લોકોની કરી ધરપકડ. પિરાણામાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અમદાવાદના પિરાણાની દરગાહમાં કબરો તૂટતા બબાલ. કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલા અને પૂર્વ એમએલએ ગ્યાસુદ્દીન શેખે ડીજીપી અને મુખ્ય ચૂંટણી અધિકારીને કરી રજૂઆત. કાયદેસરની કાર્યવાહીનું ડીજીપીએ આપ્યું આશ્વાસન. ભાજપના મહિલા કોર્પોરેટરને ભાજપના જ કાર્યકર્તાએ છેડતી કર્યાનો આરોપ. વડોદરામાં કમલાનગર મતદાન બુથમાં બની હતી છેડતીની ઘટના. મહિલા કોર્પોરેટરે ભાજપના કાર્યકર સામે પોલીસ કમિશનરને આપી અરજી. સુરેન્દ્રનગરમાં યુવાનની સળગેલી હાલતમાં લાશ મળતા હોબાળો. પ્રેમ સંબંધમાં યુવકને મોતને ઘાટ ઉતાર્યાની શંકા. ન્યાય આપવાની માંગ સાથે ચૂંટીલા હાઈવે પર ચક્કાજામ. તંગદિલીના માહોલને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મોડાસાના મોટી ચીચણો ગામમાં 2 જૂથો વચ્ચે બબાલ. ખેતરના તવેલામાં કામ કરતા પરિવાર પર કરાયો હુમલો. ચૂંટણીની અદાવતમાં સરપંચ સહિત 20 થી વધુ લોકોએ કર્યો હુમલો. સરપંચનો પણ આક્ષેપ છે કે અમારા પર કરાયો હતો હુમલો. દાહોદમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. ટ્રેક્ટરમાં ટ્રોલી નીચે ચોરખાનું બનાવી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. પોલીસે વિદેશી દારૂ સાથે એક યુવકની કરી અટકાયત. સુરત ઇન્કમટેક્સ વિભાગ આવ્યો એક્શનમાં. ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા. એક સાથે 10 જગ્યા પર કર્યું સર્ચ ઓપરેશન. અન્ય ધંધાર્થીઓને ત્યાં પણ દરોડાની કામગીરી. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળવાની સંભાવના. અમદાવાદના વટવામાં મહિલાની હત્યા. ડિપોઝિટના રૂપિયા માગવા ગયેલ દંપતી ઉપર તલવારથી હુમલો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. અમરેલીના સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં એક મહિલાની હત્યા. કૌટુંબિક ઝઘડામાં મહિલાની હત્યા થયાની આશંકા. પોલીસે મૃતકના પુત્રની પૂછપરછ હાથ ધરી. અમદાવાદના અમરાઈવાડીમાં ગટરમાંથી મળી આવ્યું ભ્રૂણ. વૃદ્ધના ઘરના બાથરૂમમાં પાણી ભરાઈ જતા હાથ ધરાઈ હતી સફાઈ કામગીરી. ગટરમાં મળેલા ભ્રૂણને લઈ પોલીસે હાથ ધરી તપાસ. લેન્ડ ગ્રેબિંગ એક્ટને લઈને હાઈકોર્ટમાં સુનાવણી. એક્ટને પડકારતી અરજીઓ હાઈકોર્ટે ફગાવી. કહ્યું, લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈ બંધારણીય કાયદો અધિકારનું હનન કરતો નથી. વડોદરા હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. પ્લાસ્ટિકના દાણાની આડમાં કરાઈ હતી દારૂની હેરાફેરી. જિલ્લા એસીબીએ 3.83 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવરની કરી ધરપકડ. દારૂ અને ટ્રક સહિત કુલ 23.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આમલીયારા ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી પોલીસે પાર પાડ્યું ઓપરેશન. ટ્રક ડ્રાઈવર દિલ્હીનો હોવાનું સામે આવ્યું. સુરતમાં પુત્રની સામે જ કરાઈ પિતાની હત્યા. અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરારમાં હત્યાને અંજામ. પોલીસ એક બાળ કિશોર સહિત કુલ 4 લોકોની સાવરકુંડલાથી કરી ધરપકડ. અમરેલીમાં કારની હેરાફેરી કરતી ગેંગનો પર્દાફાશ. કાર ભાડે મૂકી બદલામાં ઊંચું ભાડું આપવાની લાલચે છેતરપિંડી કરતા આરોપી સુરતથી ઝડપાયા. પોલીસે 28 કાર રિકવર કરી 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગરમાં પત્નીએ જ કરી પતિની હત્યા. ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં ઘરકંકાસ કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી બોથડ પદાર્થ મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો. વડોદરામાં એક્સપ્રેસ વે પર અકસ્માત થતા 3 લોકોના મોત. કરજણના હાંદોડ ગામ પાસે ટેમ્પો ટ્રક સાથે ધડાકાભેર અથડાયો. અકસ્માતમાં 2 ક્લીનર અને ડ્રાઈવરનું મોત નીપજ્યું.
द्वारकाना दूधवाड़नी अड़फेटे बाळकीनुं मौत। खंभाळे हाईवे पर ओखाभट्टी पासे सर्जायो अकस्मात। श्रमिक परिवारनी बाळकीनुं अकस्मातमां मौत थता मृतेने पीएम माटे खसेडायो। जम्मू काश्मीर पुलवामा बोट डूबी, जेलम नदी में बे लोग गुम, सात लोग ने बचावी लेवाया। सतत बीजा दिवसे पण एसडीआरएफ, पोलिस प्रशासन अने अर्धलश्करी दलों बचाव कार्य में लाग्या। नवसारी कृषि यूनिवर्सिटी वांस विभाग में आग लागी। वर्कशॉप में रहेलो वांस नो कचरो सड़कता अफरा तफरी नो माहौल। फायर विभागे आग पर मेळव्यो काबू। धोरण 12 साइंस सामान्य प्रभा अने गुजकेट नो परिणाम जाहेर। 12 साइंस में छोकरियो सामे छोकराओए बाची मारी। सामान्य प्रभानी 1000 थी वधु स्कूल नो 100% परिणाम। अमदावाद में गांधिया की लारी चलावनारा पुत्रानी मेहनत रंग लावी। 12 साइंस में आव्यु 94% परिणाम। पिता नो संघर्ष जोई पुत्राए डॉक्टर बनवानु मन बनाव्यु। धोरण 12 विज्ञान प्रभा नो 82.45% परिणाम आव्यु। 1034 विद्यार्थियों ने मळ्यु ए वन ग्रेड। सौथी वधु मोरबी नो 92.80% परिणाम। धोरण 12 सामान्य प्रभा नो रेकॉर्ड ब्रेक 91.93% परिणाम आव्यु। सौथी वधु बोटाद नो परिणाम 96.40%। सौथी ओछु जूनागढ़ नो 84.81% परिणाम जाहेर थयु। सारू परिणाम आवता विद्यार्थियों में उत्साह। विद्यार्थियों हरकना आंसुए रड़ता दिखाया। शाला परिसर में विद्यार्थियों गरबा रम्या। शिक्षकोए विद्यार्थियों ने मिठाई खवड़ावी करी उजवणी। खेड़ा जिला में नड़ियाद शहर केन्द्र नु सौथी वधु 86.29% पाव्यु परिणाम। कपड़वंच केन्द्र नु सौथी नीचु परिणाम 68.77%। साइंस में ए वन ग्रेड थी 22 विद्यार्थी, ए टू ग्रेड थी 142 विद्यार्थियों पास थया। धोरण 12 ना सामान्य प्रभाव में बोटाद जिल्लाए बाजी मारी। 96.40% परिणाम साथ बोटाद जिलो प्रथम। विद्यार्थियों गरबा गाई ने करी उजवणी। शालाओं में विद्यार्थियों और शिक्षिकाओ खुशी नो माहौल जोवा मळ्यो। रिक्षा चालक नो पुत्र बन्यो टॉपर। नड़ियाद में ट्यूशन वगर मात्र स्कूल में ज अभ्यास करी। धोरण 12 साइंस में बाजी मारी। 99.48% रैंक साथ ए वन ग्रेड मेळवी अने परिवार नु नाम रोशन कर्यु। વડોદરામાં ધોરણ 12 કોમર્સનું 85.23% પરિણામ। બરોડા લાયન્સ ક્લબ સ્કૂલના વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવતા ઉત્સાહનો માહોલ। શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચોકલેટ અને મીઠાઈ ખવડાવીને આપી શુભેચ્છા। વડોદરામાં પગરખાની લારી ચલાવનારના પુત્રની કઠોર મહેનત રંગ લાવી। ધોરણ 12 કોમર્સમાં જયદીપ અગ્રવાલ 94% સાથે સ્કૂલમાં પ્રથમ ક્રમાંક લાવ્યો। એકાઉન્ટ અને બીએમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા। स्कूल में एडमिशन माटे मूंझवता सवालों मळशे समाधान। अमदावाद डीईओए जाहेर कर्यो खास क्यूआर कोड। ग्रांटेड स्कूलों लिस्ट, एड्रेस, आचार्य नु नाम, नंबर सहित विगत घरे बैठा मळशे। धोरण 12 नो परिणाम जाहेर थता वहीवटी तंत्र सतर। गांधीनगर अने अमदावाद वच्चे आवेली केनाल पर सुरक्षा पहेरो लगावायो। विद्यार्थी नापास थता कोई अनिच्छनीय बनाव न बने तेना माटे तंत्र सतर्क। અમદાવાદમાં બિસ્માર રોડ અને અકસ્માત મુદ્દે હાઈકોર્ટમાં અરજી। નારોલથી સરખેજ અને જુહાપુરાના રોડ બિસ્માર ખખડધજ બનેલા રોડ પર 3 વર્ષમાં 32થી વધુ લોકોના મોત। હાઈકોર્ટે એએમસી હાઈવે ઓથોરિટી ટ્રાફિક વિભાગને ફટકારી છે નોટિસ। જૂનાગઢવાસીઓને નહીં પડે પાણીની સમસ્યા। જૂનાગઢને પાણી પૂરું પાડતા જળાશયોમાં 4 થી 6 મહિના ચાલે તેટલું જ પાણી। 6 મહિના સુધી પાણીની તકલીફ નહીં પડે તેવો પાલિકાનો દાવો। બોરમાં પડેલા બાળકોનું રેસ્ક્યુ હવે સરળ બનશે। સુરતમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બનાવ્યું મશીન। 8000ના ખર્ચે તૈયાર કર્યું રોબોટિક ડિવાઇસ। 10 કિલો સુધીના બાળકને બોરમાંથી સરળતાથી બહાર કાઢી શકાશે। ઉત્તરપ્રદેશના અમેઠીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્યો પ્રચાર। મતદારોને રીઝવવા ઉતર્યા મેદાને। પ્રિયંકા ગાંધીએ મહિલા મતદારો સાથે વાતચીત કરી સમસ્યાઓ જાણી। તેલંગાણાના રાયગીરીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી કહ્યું 2024ની ચૂંટણી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની ચૂંટણી છે। શાહે રાહુલ ગાંધીની ચીનની ગેરંટી સામે મોદીજીની ભારતીય ગેરંટીની ચૂંટણી ગણાવી। અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। રામ મંદિર અને કલમ 370 સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી। કોંગ્રેસે 70 વર્ષથી રામ મંદિરનું નિર્માણ અટકાવ્યું હોવાના આરોપ। અમિત શાહે તેલંગાણામાં બીઆરએસ સરકાર પર પ્રહાર કર્યા, સાથે તેલંગાણામાં ભાજપને 10થી વધુ સીટોના આશીર્વાદ માંગ્યા। કહ્યું અમે તેલંગાણાને ભારતનું નંબર વન રાજ્ય બનાવીશું। ઉત્તરપ્રદેશના સીતાપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબોધી સભા, રામ મંદિર, આતંકવાદ અને ભાજપ સરકારની ગરીબલક્ષી યોજનાઓ અંગે સંવાદ કર્યો। કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસમાં સરકારમાં આતંકવાદ હતો, ભાજપ સરકારે આતંકવાદને ઘરમાં ઘૂસીને માર્યા।
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પીએમ મોદીના સમર્થનમાં લઘુમતી મહિલાઓએ લગાવી મહેંદી. ફરીથી ભાજપ સરકાર જ આવે તેવી આશા સાથે મહેંદી લગાવી મહિલાઓએ હાથમાં મેં હું મોદી કા પરિવાર અને કમળ બનાવ્યા. પશ્ચિમ બંગાળના બહેરામપુર લોકસભા બેઠકના ટીએમસી ઉમેદવાર અને ક્રિકેટર યુસુફ પઠાણી યોજ્યો રોડ શો. રોડ શો દરમિયાન તેના ભાઈ ઇરફાન પઠાણ પણ સાથે રહ્યા. મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો રોડ શોમાં જોડાયા. ચોથા તબક્કામાં યોજાશે ચૂંટણી. એર ઇન્ડિયા એક્સપ્રેસની આજે પણ 74 ફ્લાઇટ રદ. 25 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી બાકીના કર્મચારીઓને આપ્યું અલ્ટિમેટમ. કર્મચારીઓ સાથેના ભેદભાવપૂર્ણ વર્તનનો વિરોધ કરવા ક્રુ મેમ્બર્સ રજા પર ઉતર્યાના અહેવાલ. એર ઇન્ડિયા એક્સપ્રેસના સીઈઓ આલોક સિંહે જણાવ્યું કે આગામી થોડા સમય માટે કંપની તેની ફ્લાઇટ્સમાં ઘટાડો કરશે. ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોને કંપની વળતર પાછું આપશે. ઉત્તરપ્રદેશના ઇટાવામાં ટ્રેનમાં આગ લાગી હોવાની માહિતી. રેલવે તંત્રએ તાત્કાલિક હરકતમાં આવી ટ્રેન રોકીને તપાસ કરી મુસાફરોને પણ એલર્ટ કરાયા. મધ્યપ્રદેશના ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહાકાલના દ્વારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ ઉજ્જૈનમાં બાબા મહાકાલના દર્શન કરીને આશીર્વાદ લીધા. કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ઘોડા અને ખચ્ચરની અવરજવર શરૂ. કેદારનાથ ધામના કપાટ ખોલતા પહેલા વેપારીઓ લાગ્યા તૈયારીમાં. 6 મહિના બાદ કેદારનાથ ધામના પગપાળા માર્ગ પર ચહલપહલ દેખાઈ. બાબા કેદારની પંચમુખી ડોલી ગૌરીકુંડથી કેદારનાથ સુધી પ્રસ્થાન. કેદારનાથ ધામના આવતીકાલે ખુલશે કપાટ. કેદારનાથમાં વેપારીઓમાં ઉત્સાહનો માહોલ. આવતીકાલે કેદારનાથ ધામના ખુલશે કપાટ. કેદારનાથ ધામ મંદિરને કરાયો શણગાર. કેદારનાથ ધામ મંદિરના કપાટ ખુલવાને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ. ઉત્તરાખંડના ગંગોત્રી ધામના આવતીકાલે ખુલશે દ્વાર. મંદિરને સુંદર ફૂલોથી કરાયો શણગાર. યાત્રા પહેલા મુસાફરો માટે જરૂરી સુવિધાઓની કરવામાં આવી વ્યવસ્થા. રશિયામાં આજે વિજય દિવસની ઉજવણી. 1941-1945 દરમિયાન ચાલેલા યુદ્ધમાં મળેલી જીતને લઈ 9 મેના રોજ કરવામાં આવે છે ઉજવણી. ઠેર ઠેર આતશબાજી અને નિવૃત્ત સૈનિકોનું સન્માન કરી વિજય દિવસની પાઠવે છે શુભેચ્છા. બિહારના લખીસરાયમાં ભર ઉનાળે વાતાવરણ પલટાયું. અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ઠપ થયો. બિહારના જમ્મુમાં ગ્રામજનોએ પ્રેમી યુગલના કરાવ્યા લગ્ન. ડેમ પર એકલતામાં મળવા ગયેલા પ્રેમીઓને ગ્રામજનો જોઈ જતા કરાવ્યા લગ્ન. વીડિયોમાં પ્રેમી પ્રેમિકાને સિંદૂર લગાવતા દેખાયો. મધ્યપ્રદેશના કરેલીમાં મદાર ટેકરી મંદિરમાં પૂજારીની હત્યા. મંદિરમાં હત્યાકાંડ બાદ પોલીસ એક્શનમાં. પૂજારીની હત્યા પાછળના કારણને લઈને હાથ ધરાઈ તપાસ. બિહારના જમ્મુમાં બેકાબુ ટ્રકે બાઇકને ટક્કર મારતા યુવતીનું મોત. મૃતક યુવતીની બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઈ. ઘટનાસ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા. આંધ્રપ્રદેશના એનટીઆર પોલીસે ગરીકાપાડુ ચેકપોસ્ટ પરથી બિનહિસાબી નાણાં કર્યા જપ્ત. કુલ 8 કરોડના ગેરકાયદે નાણાં જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી. ઝારખંડના ધનબાદમાં ભર ઉનાળે લોકોના પાણી માટે વલખા. પાણીની પરાયણને લઈને મહિલાઓએ કેસલપુર પંપ હાઉસે જઈને ઠાલવ્યો રોષ. તંત્રની બેદરકારીને લઈને કર્યા સૂત્રોચ્ચાર. ઝારખંડના જમશેદપુરમાં પાણી ભરવા માટે લોકોની લાંબી લાઇન. આકરા તાપમાં લોકો પાણીના ગળા લઈને કતારમાં ઉભા રહેવા માટે મજબૂર. વૃદ્ધાથી લઈને બાળકો લાઇનમાં ઉભેલા દેખાયા. ઉત્તરપ્રદેશના મેરઠમાં ભગવતી ટેક્સટાઇલમાં લાગી આગ. દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતા દોડધામ. ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો. બિહારમાં ગ્રામ પંચાયતના કોઈયા ગામમાં લાગી વિકરાળ આગ. વિકરાળ આગમાં 4 ઘર બળીને ખાક. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ. ઝાંસીમાં અનોખી અંતિમયાત્રા. ખુશીપુરા મહોલ્લામાં એક વ્યક્તિનું મોત થતા ડીજે સાથે નીકળી અંતિમયાત્રા. મૃતકની લાંબી વયે મૃત્યુ થતા પરિજનોએ હસતા હસતા આપી અંતિમ વિદાય.